વેલકમ ટુ પ્રાપ્સ કિચન આજે હું તમારી સાથે લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર રૂ જેવા પોચા પરોઠા કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરવા આવી છું તો તેના માટે સર્વપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેશું મેં અહીં એક વાટકો ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ એક ચમચી આખું જીરું છે તેને પણ એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને પહેલાં તો આપણે મિક્સ કરી લઈએ જેથી કરીને નમક અને લોટ બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એકવાર આપણે હલાવી લઈએ ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લિક્વિડ ડો તૈયાર કરી લઈશું આ પરોઠા બનાવવા માટેનો તો થોડું થોડું પાણી એડ કરી દઈએ અને મિક્સ કરતા જઈએ જેથી કરીને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો આ પરોઠાનો ડો છે તે તૈયાર થાય આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી માટે મને ટોટલ એક વાટકા જેટલા પાણીની જરૂર પડી છે તો આ પરફેક્ટ ડો આપણો તૈયાર થઈ ગયો હવે પરોઠા બનાવવા માટે આપણે એક તવાને ગરમ કરી લઈશું તવો ગરમ થઈ જાય ત્યારબાદ વચ્ચેના પાટને આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું આ પરોઠા બનાવવા માટે હું ઘીનો ઉપયોગ કરીશ કેમ કે ઘીમાં આ પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઘી લગાવી લીધા બાદ આપણે જે પોરિંગ કન્સિસ્ટન્સીવાળો ડો તૈયાર કર્યો છે તો એકથી દોઢ ચમચા જેટલું એ ડો આપણે વચ્ચે એડ કરી દઈશું અને હળવા હાથેથી આપણે આ રીતે ગોળ શેપ એટલે કે રાઉન્ડ શેપ આપી દઈશું ઢોસાનું બેટર આપણે જે રીતે તવા પર સ્પ્રેડ કરીએ છીએ એ રીતે આપણે આ બેટરને પણ સ્પ્રેડ કરી લઈશું હળવા હાથેથી રાઉન્ડ શેપ આવે ત્યાં સુધી તો અહીં આપણે બેટરને સ્પ્રેડ કરી દીધું હવે મીડિયમ ફ્લેમ પર ઉપરની સપાટી ડ્રાય થાય ત્યાં સુધી આપણે આ પરાઠાને શેકાવા દઈશું તો જોઈ શકો છો ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે ઉપરની સપાટીને પણ ઘી વડે ગ્રીસ કરવાની છે તો ઘી લગાવી લઈએ ઉપરની સપાટી પર પણ ત્યારબાદ તમે જોશો તો આ પરાઠાની એજીસ છે તે ઓટોમેટિક ઉખડવા લાગશે જોઈ શકો છો તો આ પરાઠાને સ્પ્લિટ કરવું પણ એકદમ સહેલું છે તો એજીસ ઉખડવા લાગી છે એટલે નીચેથી એકદમ સરસ રીતે શેકાઈ ગયું હશે ત્યારબાદ આપણે પરોઠાને સ્પ્લિટ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા આ લિક્વિડ ડેવના પરાઠા રૂ જેવા બને છે હવે આપણે સ્પ્લિટ કરીને જોઈએ તો ઉપરની સાઈડ પણ એકદમ સરસ ભાત પડી છે આ પરોઠાની જોઈ શકો છો કેટલા સરસ ફૂલે છે અને પોચા પોચા બને છે તો હવે આ રીતે આપણે બીજા બધા પરાઠા પણ બનાવી લઈશું તો છેને એકદમ સહેલું આ પરાઠાને બનાવવું જલ્દીથી બની પણ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ આપણે જે રીતે વણીને પરોઠા બનાવીએ છીએ બસ એ ટેસ્ટના જ બને છે ફક્ત બેથી ત્રણ મિનિટમાં આપણે લિક્વિડ ડોને તૈયાર કર્યો અને પરોઠા બનાવવા તો ખૂબ જ સહેલા છે અને ઓછા સમયમાં બની જાય છે આ પરોઠાને શેકાતા ટોટલ દોઢથી બે મિનિટ જેટલો જ સમય લાગે છે અને ફૂલેલા ફૂલેલા અને પોચા પોચા આ પરોઠા ખાવાની મજા જ પડી જાય છે તો ફક્ત દસ મિનિટની અંદર આ પરોઠા બનીને તૈયાર થઈ જાય છે તો હવે ક્યારેય પણ પરોઠા ખાવાનું મન થાય તો આ રીતે ન્યૂ સ્ટાઇલ પરાઠા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી આ પરાઠા બનાવતી વખતે શું ધ્યાનમાં રાખું એ એક નાની એવી ટીપ આપું તો જ્યારે પણ તમે ફર્સ્ટ ટાઈમ આ પરાઠા બનાવો ત્યારે તવા પર જ્યારે એકથી દોઢ ચમચા જેટલું બેટર સ્પ્રેડ કરો ત્યારે ચમચાને અંદરથી બહારની સાઈડ ફક્ત એકથી બે વાર જ હલાવીને આ પરોઠાને શેપ આપવો જો વધુ વખત તમે ચમચાને તવા પર ફેરવશો તો આ બેટર છે તે ચીપકી જશે એટલા માટે ફક્ત એકથી બે વાર રાઉન્ડ શેપમાં ચમચાને ફેરવીને આ પરોઠાને શેપ આપી દેવો તો અહીં આપણે બધા જ લિક્વિડ પરાઠા તૈયાર કરી લીધા હવે આ પરાઠાને આપણે પંજાબી આચાર સાથે સર્વ કરીશું આ પંજાબી આચારની રેસિપી મારા ચેનલ પર ઓલરેડી પોસ્ટ થઈ ગઈ છે જેની લિંક હું તમને સજેશન બોક્સમાં લાસ્ટમાં આ વિડીયો પૂરો થાય ત્યારે પ્રોવાઈડ કરી દઈશ તો આ પરાઠાને સૌ કરી લઈએ તૈયાર છે લિક્વિડ ડો પરાઠા જે બનાવવા ખૂબ જ સહેલા છે અને ગણતરીની મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે ના તો વણવાની ઝંઝટ કે ના તો લોટ બાંધવાની ફટાફટ આ પરોઠા બનીને તૈયાર થઈ જાય છે જેને મેં પંજાબી આચાર સાથે સૌ કરેલા છે આ પરાઠા આ આચારની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે જ આ રેસીપીને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો આવા જ અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડે સાથે સાથે બેલાઇકન પણ પ્રેસ કરવું પડે આવા જ અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ